गुड मॉर्निंग स्टूडेंट्स, आपणा अभ्यासक्रमनो चौथो पाठ नारायण हेमचंद्र जेना लेखक छे गांधीजी अने आ अभ्यासक्रमना आ लेसननो आपणो आ थर्ड पीरियड छे अने आपणे जोयुं छे के कई रीते गांधीजी नारायण हेमचंद्र ने मळ्या अने ते पोते केवुं विचारे छे पहेला नारायण हेमचंद्र ने जोईने કે એ કેવા બેગડોળ ને એવા કપડાં પહેર્યા હતા. એટલે કહેવાનો ભાવ અર્થ અહીંયા તમને શરૂઆતમાં નારાયણ હેમચંદ્રના પહેરવેશ વિશે અને એમના અવાજ વિશે ને બધું જે ગાંધીજીએ લખ્યું છે એટલે એમનો કહેવાનો ભાવાર્થ જો આપણે સમજીએ તો એવું કહેવા માંગે છે કે કોઈ પણ વ્યક્તિના દેખાવ પર કે એની રહેણી કહેણી પર કે એના પહેરવેશ પર જવું ન જોઈએ, એને જોવો ન જોઈએ. કારણ કે મહાન પુરુષો એવું નથી કરતા. મહાન પુરુષો કોઈના પણ પોશાક સામું એટલે કે જે પહેરવેશ હોય છે તેના સામું જોતા નથી હોતા. તે લોકો એમના ગુણોને, એમના દિલને તપાસે છે, એમના હૃદયને તપાસે છે. એટલે આવી રીતે જે પાઠની શરૂઆત કરીને ગાંધીજીએ કીધું છે નારાયણ હેમચંદ્ર વિશે કે તેઓ કેટલા સુંદર સ્વભાવવાળા હતા અને પોતાના મનમાં જે કંઈ હોય તે સામેવાળી વ્યક્તિને કહેતા હતા અને એમને કેટલું બધું નવી નવી વસ્તુઓ જાણવાનું જિજ્ઞાસા હતી એ બધું આપણે જોઈ ચૂક્યા છે. બરાબર, હવે આગળ જો જોઈએ તો આપણે આ પણ જોઈ ગયા છે કે કઈ રીતે તેઓને ભાષા શીખવામાં ઇન્ટરેસ્ટ હતો નહીં કે ગ્રામરમાં, વ્યાકરણમાં. બરાબર, તેઓ પોતે ઘણી બધી ભાષાઓ જાણતા હતા અને ઘણી બધી ભાષાઓનો તરજમો, એનો ભાવાર્થ ગુજરાતી ભાષામાં આપ્યો છે. એ વર્ડ ટુ વર્ડ ટ્રાન્સલેટ નહોતા કરતા પણ એનો ભાવાર્થ સમજાવતા હતા, એવું કહ્યું હતું એમણે. અને એમણે કહ્યું છે કે મારે ઘણી બધી ભાષાઓ શીખવી છે, જેમ કે ફ્રેન્ચ શીખવું છે, જર્મન ભાષા શીખવી છે. અને કહે છે કે મારે તો અમેરિકા પણ જવું છે. એટલે ગાંધીજી કહે છે કે અમેરિકા જવા માટે તો ઘણા બધા પૈસા જોઈએ, તો તમારી પાસે એટલા બધા પૈસા છે? તો એ કહે છે કે મારે કંઈ એટલું બધું તમારા લોકોની જેમ ટાપટીપ એટલે કે સુંદર કપડાં અને એવો બધો વધારે પડતો સામાન જોઈતો હોય. મારે તો થોડા ઘણા બે જોડ કપડાં અને થોડો ઘણો ખાવા પીવાની વ્યવસ્થા મારી થઈ જાય અને એ પણ તમારા જેવા કોઈ મિત્ર હોય એ થોડી મદદ કરે. મારે તો થર્ડ ક્લાસના પેસેન્જર તરીકે જવાનું છે અને એ પણ મારે શિપમાં ડેકમાં જવાનું છે. બરાબર, એટલે એવી રીતે હું જઈશ તો મને કેટલો ખર્ચો થશે નહીં. અને પછી આગળ આપણે જેમ જોયું કે એવી રીતે એ લોકોના ત્યાં ખાવા પીવાની ને એવી રીતે વ્યવહાર વધી જાય છે. બરાબર, એકબીજાની સાથે ખાવાનું, આ નારાયણ હેમચંદ્ર કશું બનાવે તો ગાંધીજીને આપે, ગાંધીજી કશું બનાવે તો અમને આપે, ગાંધીજી સૂપને એવું પીતા હતા તો અમને દયા આવે નારાયણ હેમચંદ્રને એમના પર. બરાબર, આ બધું કહેવાનો ભાવ અર્થ એટલા માટે કે તમને રિકોલ થાય કે આપણે શું ભણી ગયા છે, એટલા માટે. તો આવી બધી વસ્તુઓ તો આપણે જોઈ કે ગાંધીજી કહે છે કે હું થોડી અંગ્રેજી ઢબની રસોઈ બનાવું, સૂપ ને સેલડ ને એવું બધું બનાવું, તો એ મારી દયા ખાય કારણ કે એમને દાળ વિના ચાલે નહીં, એમને પ્યોર આવી રીતે ઇન્ડિયન ભોજન જોઈએ. તો આવી રીતે અમે લોકો ખાતા પીતા હતા. અને એકવાર એવું થયું કે ગોદીના મજૂરોએ હડતાલ પાડી હતી ત્યારે કાર્ડિનલ મેનિંગનું નામ ઘણા બધાના મુખે સાંભળેલું હતું મેં. અને ડિઝરાઇલીએ એમના વિશે, કાર્ડિનલ મેનિંગ વિશે અને એમની સાદાઈ વિશે જે લખ્યું હતું એ મેં એકવાર નારાયણ હેમચંદ્રને કહ્યું. તો નારાયણ હેમચંદ્ર કે એવી ઈચ્છા વ્યક્ત કરે છે કે મારે આવા સંત પુરુષને મળવું છે, તમે એમને લેટર લખો. એટલે ગાંધીજી કહે છે કે આટલા મોટા માણસ તમને તો કેવી રીતે મળે? તો કે તમે લેટર તો લખો અને એવું લખજો કે હું એક લેખક છું અને તમે જે સારા કામ કરો છો, સેવા કરો છો સમાજની, એના વિશે હું તમારો ધન્યવાદ કરવા માગું છું. અને મને ઇંગ્લિશ નથી આવડતું એટલે તમે મારી સાથે ટ્રાન્સલેટર તરીકે, દુભાષિયા તરીકે તમે પણ આવશો એમ. એટલે ગાંધીજી કહે છે કે મેં એવી રીતનો કાગળ લખી દીધો અને 2-3 દિવસમાં એનો જવાબ આવ્યો. બરાબર, આટલે સુધી આપણે ભણ્યા છે. તેમને મળવાનો સમય આપ્યો, તેમણે અમને એક ટાઈમ આપ્યો, એક અપોઇન્ટમેન્ટ આપી. અમે બંને ગયા. મેં દસ્તુર મુજબ મુલાકાતી કપડાં પહેર્યા. ગાંધીજી શું કહે છે કે અમે ગયા અને મેં મારો એક એવું આદત હતી, દસ્તુર એટલે એક પ્રકારની આદત કે હું બહાર કોઈને મળવા જઉં તો એવા મારા
કપડાં હતા કે મળવા જવા માટે મિટિંગ માટે અમુક ટાઈપના જ કપડાં પહેરું, તો એવા કપડાં મેં પહેર્યા. અને નારાયણ હેમચંદ્ર તો જેવા હતા તેવા જ, એટલે આપણને ખબર છે ને નારાયણ હેમચંદ્ર કેવા હતા, ચોળાઈ ગયેલા કપડાં પહેરતા હતા, એકદમ ચોળાઈ ગયેલા એટલે કરચલીવાળા, બરાબર, જે ક્રિસિસ પડી ગઈ હોય કપડાં ઉપર બહુ જ બધી એવા, અને જેના કોલર મેલો હોય અને કોઈ ઘાટ એટલે કે કપડાંને કોઈ શેપ ના હોય એ ટાઈપના, એ જ કોટ ને એ જ પાતલું એટલે પેન્ટ અને કોટ એવા જ જે પહેરીને મેમને પહેલી વાર જોયા હતા એ જ ટાઈપના પહેર્યા હતા. મેં વિનોદ કર્યો, વિનોદ કરવો એટલે શું, મજાક કરવી. તેમણે મને હસી કાઢ્યો અને બોલ્યા, એમણે મજાક કરી ગાંધીજીએ, તો નારાયણ હેમચંદ્રએ હસી કાઢ્યું અને બોલ્યા, તમે સુધરેલા બધા બિક્કણ છો, મહાપુરુષો કોઈના પોશાક સામું નથી જોતા, તેઓ તો તેમના હૃદયને તપાસે છે. શું કહે છે નારાયણ હેમચંદ્ર ગાંધીજીને, શું કહે છે કે તમે બધા છે ને સુધરેલા, એટલે કે બહુ આ સોફિસ્ટિકેટેડ ને એવા બધા છો ને લોકો જે દેખાવ છો ને એ બધા કેવા છો, બિક્કણ છો, ડરો છો તમે લોકો, એટલા માટે તમે બહારનું જે તમારું આઉટર પ્રેઝન્ટેશન વધારે પડતું બતાવવા માગો છો, એમ કહેવા માગે છે કે જે મહાપુરુષો હોય છે તે લોકો કોઈના પણ પોશાક સામું નથી જોતા હોતા, તે લોકો સામેવાળી વ્યક્તિઓના હૃદયને તપાસે છે. અમે કાર્ડિનલના મહેલમાં પ્રવેશ કર્યો, મકાન મહેલ જેવું જ હતું. એમણે શું શબ્દ વાપર્યો છે કે અમે એમના મહેલમાં પ્રવેશ કર્યો, એકચ્યુઅલીમાં એમના ઘરમાં પ્રવેશ કર્યો છે, પણ એ ઘર કેવું હતું, મહેલ જેવું હતું, મોટું એમ કહેવા માગે છે, અને એટલું જ આલિશાન અને સરસ સુંદર. અમે બેઠા કે તરત એક સુકલકડી બુઢા ઊંચા પુરુષે પ્રવેશ કર્યો, બરાબર અહીંયા આમ ડિસ્ક્રિપ્શન આપ્યું છે કે કઈ ટાઈપનું એક વ્યક્તિ છે. અમે જેવી રીતે બેસી ગયા ત્યાં, અને એક આવું વ્યક્તિ હતું, સુકલકડી એટલે એકદમ પાતળું, થોડું ગળું અને એકદમ હાઈટે. અમારી બંનેની સાથે હાથ મિલાવ્યા, નારાયણ હેમચંદ્રને આવકાર દીધો, ઓકે વેલકમ વેલકમ એવું કર્યું. મારે આપનો વખત નથી લેવો, મેં તો આપને વિશે સાંભળ્યું હતું, આપે હડતાલમાં જે કામ કર્યું તેને સારું આપનો ઉપકાર માનવો હતો, એટલે એ જ કાર્ડિનલ મેનિંગ હતા એમ કહે છે. અને એ કહે છે અહીંયા નારાયણ હેમચંદ્ર કે મેં એવું કીધું એમને કે મારે તમારી પાસેથી તમારો વધારે સમય નથી જોઈતો, મેં તમારા વિશે ઘણું સાંભળ્યું છે કે તમે કઈ રીતે મજૂરોની હડતાલને પૂરી કરાવડાઈ, અને એના માટે મારે તમારો ઉપકાર માનવો હતો, એટલા માટે હું આવ્યો છું. દુનિયાના સાધુ પુરુષોના દર્શન કરવાનો મેં રિવાજ રાખ્યો છે. શું કહે છે કે મેં એવું મારો રિવાજ રાખ્યો છે કે મારે દુનિયામાં જેટલા સાધુ પુરુષો હોય એમને મારે મળવું, દર્શન કરવા એટલે એમને જોવા મળવું, તેથી આપને મેં આટલી તસદી આપી, એટલા માટે મેં તમને આટલી તકલીફ આપી. તસદી એટલે શું કહેવાય, તકલીફ. આ વાક્યોનો તરજુમો કરી દેવાનું મને નારાયણ હેમચંદ્રએ ફરમાવ્યું. જે નારાયણ હેમચંદ્ર બોલ્યા તેનું ટ્રાન્સલેશન કરવાનું નારાયણ હેમચંદ્રએ ગાંધીજીને કીધું કે હું આજે બોલી રહ્યો છું એ તમે કાર્ડિનલ મેનિંગને કહી દો, બરાબર, કે હું આવી રીતે મળવા આવ્યો છું અને મારે મેં એવો રિવાજ રાખ્યો છે, એટલે આ બધાનું ટ્રાન્સલેશન કરીને એમને કહો. તમે આવ્યા તેથી હું રાજી થયો, ઉમેદ રાખું છું કે તમને અહીંનો વસવાટ અનુકૂળ આવશે ને અહીંના લોકોની તમે ઓળખાણ કરશો, ઈશ્વર તમારું ભલું કરે. આમ કાર્ડિનલ બોલ્યા અને ઊભા થયા, બરાબર. કાર્ડિનલે પણ આવી રીતે આભાર માન્યો અને એમણે કીધું કે મને ખુશી થઈ કે તમે મને મળવા આવ્યા, અને અહીંના લોકોનો વસવાટ, અહીંયાનું વાતાવરણ ને બધું તમને ગમ્યું હશે, અનુકૂળ આવ્યું હશે, અને તમે અહીંયાના લોકો સાથે પરિચિત થશો એવી આશા રાખું છું, અને ઈશ્વર તમારું ભલું કરે. અને એટલું કહીને ઊભા થઈ ગયા. એક વેળા નારાયણ હેમચંદ્ર મારે ત્યાં ધોત્યું ને પહેરણ પહેરીને આવ્યા. પછી ત્યાર પછીનો એક પ્રસંગ કહે છે ગાંધીજી કે એક વખત મારી ત્યાં એ આવ્યા ત્યારે એક ઉપર પહેરણ એટલે એક શર્ટ ટાઈપનું, સમજો ને, જબ્બા ટાઈપનું, અને ધોતિયું પહેરીને આવ્યા. ભલી ધણિયારીએ બારણા ઉગાડ્યા અને બીની, એટલે ઘરમાં જે મારી ધણિયારી હતી તેણે બારણા ખોલ્યા અને બીની એટલે કે ગભરાઈ ગઈ, મારી પાસે આવી. મારા ઘર તો હું બદલ્યા જ કરતો એ વાંચનારને યાદ જ હશે. ગાંધીજી શું કહે છે કે હું ઘર વારેઘડીએ ચેન્જ કર્યા કરું, તો એ જેટલા મારા પુસ્તકો જેણે જેણે વાંચ્યા હશે તેને ખબર જ હશે. પણ આવી રીતે એકદમ એ હવા અજીબસા કપડાં પહેરીને આવ્યા ને એટલે બારણું ખોલતાની સાથે ઘર ધણિયાળી ગભરાઈ ગઈ ને બોલી, કોઈ ગાંડા જેવો માણસ તમને મળવા માંગે છે,
તો શું કહે છે કે આ ટાઈપનું કોઈ અલગ પ્રકારના કપડાં, આમ કઈ અજીબ સા કપડાં પહેરીને જેના વાળની કઈ દશા અલગ છે અને જેના ચહેરાના ફીચર્સ કંઈક અલગ છે, એવો કોઈ પાગલ જેવો માણસ છે એ તમને મળવા માંગે છે એમ કહે છે. હું દરવાજે ગયો ને નારાયણ હેમચંદ્રને જોયા. ગાંધીજી કહે છે કે હું દરવાજે ગયો તો ત્યાં કોણ હતા? નારાયણ હેમચંદ્ર. હું આભો જ બની ગયો. આભો બની ગયો એટલે કે આશ્ચર્યની સાથે આમ ગભરાઈને ચૂપચાપ જોયા કરું એકટો છે એમ. તેમના મુખ ઉપર રોજના હાસ્ય સિવાય કંઈ જ ન મળે. એટલે નારાયણ હેમચંદ્રના મુખ પર શું હતું? જેવું રોજ જે હોય એ ટાઈપનું એક હાસ્ય જ હતું. પણ તમને છોકરાઓને કનડગત ન કરી. ગાંધીજી મજાક કરે છે કે તમે આવી રીતે કપડાં પહેરીને આવ્યા છો મારી ત્યાં, તો તમને છોકરાઓએ કનડગત એટલે તકલીફ ના આપી, પાછળ દોડ્યા નહીં તમારે. ખબર છે ને, ઘણીવાર ગાંડા માણસો રસ્તામાંથી જતા હોય તો નાના છોકરાઓ એમને ચીડવે કે એ ગુસ્સે કરાવે, ચીડવે. તો અહીંયા ગાંધીજી એવું પૂછે છે કે તમને કનડગત તકલીફ ના આપી? મારી પાછળ દોડતા હતા, મેં કંઈ ધ્યાન ના આપ્યું એટલે તેઓ શાંત થઈ ગયા. નારાયણ હેમચંદ્ર શું કહે છે કે તેઓ તો મારી પાછળ દોડતા હતા પણ મેં બહુ એમના પર ધ્યાન ના આપ્યું એટલે ચૂપ થઈ ગયા, શાંત થઈ ગયા. નારાયણ હેમચંદ્ર થોડા માસ વિલાયતમાં રહી પારિસ ગયા. પારિસ એટલે શું સમજવાનું છે આપણે? પેરિસ, બરાબર. ત્યાં ફ્રેન્ચ અભ્યાસ આદર્યો, આદર્યો એટલે શરૂ કર્યો, ને ફ્રેન્ચ પુસ્તકોના તરજુમા શરૂ કર્યા. અને ફ્રેન્ચ પુસ્તકો હતા, એક તો પહેલાં એમને જેવી આદત છે કે નવી નવી ભાષા શીખવી તો એ શીખવા માંડ્યા. અને ત્યાર પછી ત્યાંની જે પુસ્તકો હતી એમાંથી આપણી જે ગુજરાતી ભાષા છે એમાં એમણે ટ્રાન્સલેટ કરવા માંડ્યું એમ, એની શરૂઆત કરી. તેમનો તરજુમો તપાસવા પૂરતું ફ્રેન્ચ મને આવડતું હતું. એટલે એ શું ટ્રાન્સલેટ કરે છે અને કેવું કરે છે એટલું ફ્રેન્ચ મને આવડતું હતું એમ કહે છે ગાંધીજી, કે એવું મને આવડતું હતું વાંચતા કે હું ફ્રેન્ચ ભાષા વાંચું અને પછી ગુજરાતીમાં એમણે શું લખ્યું છે એનો ભાવાર્થ બરાબર છે કે નહીં તો એ મને ખબર પડતી હતી. તેથી તે જોઈ જવા કહ્યું. તેથી એમણે શું કીધું કે તમે જોઈ લો ને સહેજ. મેં જોયું કે તે તરજુમો ન હતો પણ કેવળ ભાવાર્થ હતો. ગાંધીજી કહે છે કે જેમ આપણે પહેલાં જોયું કે નારાયણ હેમચંદ્ર એ શું વાત કરી હતી કે હું કોઈપણ ભાષા શીખું ને તો એનો ભાવાર્થ હું સમજાવવા માગું છું આપણે આપણા દેશની જનતાને. તો અહીંયા ગાંધીજી શું કહે છે કે મને ફ્રેન્ચ આવડતું હતું એટલે એમણે મને કીધું કે તમે જરા ચેક કરી લો ને. તો મેં જોયું તો એમણે ટ્રાન્સલેટ નહોતું કર્યું, ફક્ત શું લખ્યું હતું? ભાવાર્થ. હવે આપણે મેં તમને વાત કરી કે ટ્રાન્સલેટ કર્યું કોને કહેવાય, કે વર્ડ ટુ વર્ડ જે કોઈ ભાષા સપોઝ ઇંગ્લિશમાંથી તમે ગુજરાતી કરો તો ટ્રાન્સલેટ કરવાનું કે એટલે તમારે એક એક શબ્દનું ટ્રાન્સલેશન હોવું જોઈએ. તો જ્યારે નારાયણ હેમચંદ્ર શું કરતા હતા? ફક્ત ભાવાર્થ કહેતા. સમજ પડી? તો આ થોડો ડિફરન્સ છે. તો ગાંધીજી કહે છે કે મેં જોયું કે એમાં શું હતું, બુકમાંથી એમણે ફક્ત ભાવાર્થ જ લખ્યો હતો. છેવટે તેમણે અમેરિકા જવાનો પોતાનો નિશ્ચય પાર પાડ્યો. છેલ્લે એ વાત કરે છે ગાંધીજી કે છેલ્લે એમણે શું જે અમેરિકા જવાનો એમનો નિશ્ચય હતો જે એમણે નક્કી કર્યું હતું એ ગયા જ. મુસીબતે ડેકની કે ત્રીજા વર્ગની ટિકિટ મેળવી શક્યા હતા. મહામુસીબતે, મંડ મંડ થર્ડ ક્લાસ પેસેન્જરની ટિકિટ મેળવી શક્યા હતા. અમેરિકામાં તેમને ધોતિયું પહેરણ પહેરીને નીકળ્યાને સારું અસભ્ય પોશાક પહેર્યાના તહમત ઉપર પકડવામાં આવ્યા હતા. ગાંધીજી શું કહે છે કે એમણે અમેરિકામાં પોલીસવાળાઓએ પકડ્યા પણ હતા અને એના માટે એમને સજા પણ આપવામાં આવી હતી કે જે રીતે ધોતિયું અને પહેરણ પહેર્યું હતું. હવે ધોતિયું કેવું આમ પગ થોડાક દેખાય તમારા, તો એવી રીતે એમણે જે કપડાં પહેર્યા હતા એના માટે એમને અસભ્ય પોશાક પહેર્યો છે એ ચાર્જિસ નાખી અને એમને પકડવામાં આવ્યા હતા એમ કહે છે અમેરિકામાં. મારું સ્મરણ એવું છે કે પાછળથી તે છૂટી ગયા હતા. એટલે ગાંધીજી કહે છે કે મને યાદ છે ત્યાં સુધી એ પાછળથી છૂટી ગયા હતા પણ એમને એકવાર તો પકડ્યા હતા પોલીસવાળાઓએ કે આમનો પોશાક અસભ્ય છે અને સારી રીતે સભ્ય નાગરિકની જેમ રહેતા નથી. તો અહીંયા આપણો લેસન પૂરો થશે નારાયણ હેમચંદ્ર. અને આપણે જેમ શરૂઆતમાં વાત કરી હતી પાઠના એન્ડમાં આપણે જોયું કે જોઈશું કે સત્યના પ્રયોગોમાંથી આ પાઠનો આ ભાગ લેવામાં આવ્યો છે. આ વસ્તુઓ ખાસ યાદ રાખવાની છે કે તમને હેતુલક્ષી પ્રશ્નોમાં પૂછાઈ શકે છે, બરાબર. એટલે હું કાયમ કહેતી હોઉં છું કે કોઈપણ પાઠના લેખક પ્રકાર અને શેમાંથી લેવામાં આવ્યો છે, બરાબર.
એના સિવાય એમાં એના કેરેક્ટર, દરેક લેસનના કેરેક્ટર, આ બધું તમારે યાદ રાખવાનું છે. તો અહીંયા આ યાદ રાખજો, સત્યના પ્રયોગોમાંથી લેવામાં આવ્યો છે. હવે સ્ટુડન્ટ્સ, આપણો અહીંયા લેસન પૂરો થાય છે એટલે મેં તમને જેટલા ક્વેશ્ચનના આન્સર પહેલાં લખવા આપ્યા હતા એના સિવાય જેટલા આપણા બાકી છે ક્વેશ્ચનના આન્સર, જેમ કે એક એક વાક્યમાં ઉત્તરમાં ક્વેશ્ચન નંબર 4 and 5 બાકી છે, બરાબર. ત્યાર પછી અહીંયા ક્વેશ્ચન 3-4 સેન્ટેન્સ આન્સરમાં આઈ થિંક, ખબર નહીં, જોઈ લેજો તમે કયા બાકી છે, 2nd 3rd બાકી છે લગભગ. જો પહેલેથી બાકી હોય તો બધા લખજો, બરાબર, અને સવિસ્તર આન્સર લખી નાખજો. એમાં નોંધ લખો છે સેકન્ડવાળું, એ નોંધમાં 2 લખવાનું છે, બરાબર. તો એટલે ટૂંકમાં આખો લેસનના ક્વેશ્ચન આન્સર તમારે લખી નાખવાના છે. અને જે તમે હવે જો સેટરડે સુધી બતાવી દેજો, કારણ કે હું જેટલો લાંબો તમને સમય આપું છું ને તો તે છતાં પણ જે લોકોને લખવું હોય છે એ જ લખે છે, બાકી ઘણા બધા સ્ટુડન્ટ્સ લખતા નથી. એટલે મેં હવે એવું નક્કી કર્યું છે કે હું જોઉં છું, મારી પાસે મેં લિસ્ટ બનાવી છે, હવે 3-4 દિવસમાં મને જેવો ટાઈમ મળશે ને તો એ લિસ્ટ મૂકું છું, અને પછી એ લોકોને 2-2 times લખવા પડશે બધા ક્વેશ્ચન, કારણ કે ઘણા બધા સ્ટુડન્ટ્સે એક પણ લેસન હજુ સુધી લખીને બતાવ્યો નથી મને. તો હવે એમનું નેમ લિસ્ટ મૂકવું પડશે મારે ગ્રુપમાં. તો પછી તમે લોકો જેટલા લોકોના નામ આવે ઇન્કમ્પ્લીટમાં એ બધા 2-2 વાર લખજો પછી, બરાબર ને. તો એવું ન કરવું હોય તો સેટરડે સુધી 4th લેસનનું તો જે કમ્પ્લીટ કરે જ છે રેગ્યુલરલી એ લોકો બધાએ જ કરવાનું જ છે, બરાબર. સેટરડે સુધી કમ્પ્લીટ કરી અને ગ્રુપમાં પોતાનું હોમવર્ક મૂકી દે. થેન્ક યુ સો મચ.